રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર દિવસ સુધી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ ઇન્સ્પેક્શન હાથ ધરેલ, જેમાં જુદા જુદા ગામોની મુલાકાત લઈ લોકો સાથે લોકસંવાદ યોજાયો હતો, જેમાં ફતેહગઢ ગામે ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો, જેમાં લોકોએ ભૂકંપ દરમિયાન ધ્વસ્ત થઈ ગયેલા આઉટપોસ્ટનું મકાન બનાવવા માટેની માંગણી કરી હતી. રાપર પોલીસ મથકમાં સ્ટાફ વધારવા માટે માંગણી કરવામાં આવી હતી. લોકસંવાદ દરમિયાન જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા, પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી, પીએસઆઈ ડીજી પ્રજાપતિ, રીડર પીએસઆઈ વી એસ ઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ રાપર પોલીસ મથકે સિનિયર સિટીઝન અને બુજુર્ગો લોકો સાથે સંવાદ યોજાયો હતો, જેમાં સરકારની યોજનાઓ તથા કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો પોલીસને જાણ કરવા જણાવાયું હતું. સિનિયર સિટીઝન અને પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ડૉક્ટર શીતલબેન ગઢવી તથા આરોગ્ય કર્મચારીઓએ સેવા આપી હતી. પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ લોદરાણી કુડા થઈ આઝાદી પહેલાના માર્ગે પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા ઝીરો પોઈન્ટ ખાતે બીએસએફના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે સુરક્ષા સેતુ અન્વયે બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા, બાલાસર પીએસઆઈ ડીએલ ખાચર, ખીમજીભાઈ ફોફલ, બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર અનુજકુમાર, આસિસ્ટન્ટ કમાન્ડર ચંદ્રરામ, ઇન્સ્પેક્ટર સુધાકર તિવારી, કેએસ દલાલ, ડીબી થાપા, ઘનશ્યામસિંહ વગેરે જોડાયા હતા. પાકિસ્તાનની સરહદ નજીક આવેલા 200 મીટર દૂર ફેન્સિંગ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસ અને બીએસએફની સંયુક્ત કામગીરી અંગે ચર્ચા કરી હતી. બીએસએફ કેમ્પમાં જવાનો સાથે ગોષ્ઠી તથા કામગીરી અંગે ચર્ચા કરી હતી. પૂર્વ કચ્છના તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ તથા એલસીબી, એસઓજી, સાયબર ક્રાઇમ, ફર્લો સ્ક્વોડ, મરીન પોલીસ સહિતના 60થી વધુ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે બોલાવવામાં આવી હતી, જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલને રોકડ ઇનામ તથા પ્રશંસનીય કામગીરી અંગે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં તમામ પોલીસ અધિકારીઓને કોમ્બિંગ કરવાની સૂચના આપતા 40 જેટલા વાહનો દ્વારા રાપર પોલીસ મથક હેઠળના તમામ ગામોમાં દારૂ જુગાર, ગેરકાયદેસરની પ્રવૃત્તિ તથા છાકટા બની ચલાવતા વાહન ચાલકો સામે પગલાં લેવામાં આવ્યા હતા. તદુપરાંત રાપરના દિવ્યાંગનાઓની હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને સંચાલકોને પૂછી વધુ માહિતી મેળવી હતી અને પોલીસ તંત્રનો સાથ મળતો રહેશે એવી ખાતરી આપી હતી. રાપર પોલીસ મથક ઉપરાંત રાપર સીપીઆઈ કચેરીનું પણ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. રાપર પોલીસ સ્ટેશન ખાતે રાપર પોલીસ સ્ટેશનનું અને સીપીઆઈ રાપરનું કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે અમે અહીંયા આવેલ છીએ. જે ઇન્સ્પેક્શનના ભાગરૂપે કાયદા વ્યવસ્થાની સુરક્ષા કરવા માટે, પોલીસની કામગીરીની સુરક્ષા કરવા માટે અમે લોકો અને આમ જનતા સાથે એક સંવાદ સેતુ નિર્માણ થાય એના માટે અમે આ વિસ્તારની પોલીસ સાથે અમે રવ ઓપીની મુલાકાત લીધી, તેના ગ્રામજનો સાથે મુલાકાત કરી, એના પ્રશ્નોની ચર્ચા કરી, એના સાથે એના પછી અમે ફતેહગઢ ઓપીમાં ગ્રામજનો સાથે ચર્ચા કરી, એના પ્રશ્નોની ચર્ચા કરી. રાપર ખાતે અહીંયાના વેપારી વર્ગ, નગરજનો, અલગ અલગ સમાજના લોકો સાથે અમે અહીંયાના પ્રશ્નોની, કાયદે વ્યવસ્થાની ચર્ચા કરી. સાથે સાથે અમે અહીંયા ખેલદીલીની ભાવના સાથે લોકોમાં અને પોલીસ વચ્ચે એક સંવાદ સેતુ થાય, નિર્માણ થાય એના માટે અહીંની જનતા અને પોલીસનું એક વોલીબોલ ટુર્નામેન્ટ રાખ્યું, જેના કારણે અહીંયાના લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે એ અમારા પ્રયાસ રહ્યા. સાથે સાથે અમે લોકો સિનિયર સિટીઝન સાથે મુલાકાત કરી, એની તકલીફો, એમના જે એમને અત્યારે સમસ્યાઓ પડી રહી છે એના બાબત વિશે ચર્ચા કરી. એના મેડિકલ કેમ્પ બાબતે અમે લોકો ખાસ રસ રાખીને એ લોકોનું મેડિકલ ચેકઅપ અમે અહીંયા રાખ્યું, સાથે સાથે પોલીસનું મેડિકલ ચેકઅપ અમે લોકો અહીંયા રાખ્યું. એના ભાગરૂપે અમે બીએસએફ સાથે, કેમ કે આ બોર્ડરનો વિસ્તાર છે, બીએસએફના સાથે સંકલનમાં રહીને અમે યુપીની મુલાકાત લીધી. એમના પ્રશ્નો પોલીસ સાથે સંકલન સાથે કેવી રહી શકે છે એના દરેક મુદ્દાઓ પર અમે ચર્ચા કરી છીએ. બોર્ડર વિલેજ લોદરાણીની અમે વિઝિટ કરી છીએ, ત્યાંના ગ્રામજનોને
અમુક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી કાયદે વ્યવસ્થા બાબતે સાથે સાથે આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી લઈને અમે લોકો અહીંયા અમારી જે જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સો છે એ રાખી હતી દરેક મુદ્દાઓની ચર્ચા અહીંયા કરી રાપરમાં એક આખી પૂર્વ કચ્છ પોલીસની અહીંયા અમે દરેક વિસ્તારમાં એક કોમ્યુન રાખી હતી જેમાં અમે બુટલેગર્સ સિટી શૂટર NCR અને ટ્રાફિક બાબતે એક ડ્રાઈવ રાખી હતી જેના ભાગરૂપે આજે અહીંયા કામગીરી કરવામાં આવી છે।